તો કોલકાતાની તબીબ સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યાને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. અમદાવાદમાં પીડિતાને ન્યાય માટે મૌન રેલીનું આયોજન કરાયું. નરોડાના ધારાસભ્ય ડોક્ટર પાયલ કુકરાણીએ ત્યાં જોડાયા હતા. રેલીમાં તેઓ પણ હાજર રહ્યા હતા. બંગાળની સરકાર કોઈ પગલાં ન લેતી હોવાના તેમણે આરોપ લગાવ્યા હતા. ઘટના ઘટી ઉસકો ફેબ્રિકેટ કિયા ગયા હૈ આપ સમજીએ. હમારા જો આજ કા યે જો મૌન રેલી કા કામ હૈ વો યહી હૈ કે ન્યાય મિલે. એસી કહીં પે ભી ઘટના ઘટતી હૈ આપ સોચીએ. પશ્ચિમ બંગાળ મે મુખ્યમંત્રી અગર જો મહિલા હૈ તો એક મહિલા ઇતની દર્દનાક ઘટના ઘટને કે બાદ ઉસે કેસે દબાયા જા સકતા હૈ. હમારી માંગ યે હૈ કે યે જો ઘટના ઘટી હૈ ઉસે કડક કાર્રવાઈ હોકર પૂરી જાણકારી ઇન્વેસ્ટિગેશન હોને કે બાદ અચ્છે સે ઉનકો સજા મિલે. કોલકાતામાં સર્જાયેલ યુવતી જે હતી તેની સાથેના દુષ્કર્મની ઘટનાને લઈને ઠેર ઠેર ઘેરા પ્રત્યાઘાત છે તે જોવા મળી રહ્યા છે. વિરોધ ઠેર ઠેર કરવામાં આવી રહ્યો છે. ત્યારે નરોડા ખાતે જે મૌન રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક ધારાસભ્ય જે છે પાયલ કુકરાણી તે પણ જોડાયા છે અને તેમની સાથે મોટી સંખ્યામાં મેડિકલના સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ અને ડૉક્ટરો છે તે પણ આ મૌન રેલીની અંદર જોડાયા છે. અને જે પણ આરોપી હોય તેને બક્ષવામાં ન આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે. ત્યારે અમદાવાદની અંદર ભવ્ય મૌન રેલીનું જે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ન્યાયની માંગણી સાથે આ મૌન રેલીમાં તેઓ જોડાઈને પીડિતાને ન્યાય મળે તેની રજૂઆત કરી રહ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.